હેલો, પહેલા મારી વાત સાંભળી લે, તું મારી વાત સાંભળ, એક મિનિટ ઉભી રહે. નમસ્કાર, કેમ છો? હું છું ઓજસ રાવલ અને વેલકમ ટુ ધ બકા બકુડી કોમેડી શો. એક જ મિનિટ, એક બહુ જ અગત્યનો આમ જીવલેણ ફોન ચાલે છે, એક જ સેકન્ડ. હા 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 મમ્મી, હા, મેં જે આપ્યો છે એ જ બાયોડેટા વાપરવાનો છે. ના 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 ના, તમે જે લોકો જાહેરાત આપો છો ને એ નથી વાપરવાની. હા, પેલી જોઈએ છે જોઈએ છે જોઈએ છે એવી રીતે આખા આમ ભીખલાની જેમ નથી માંગવાનું. મેં બાયોડેટા આપ્યો છે ને, હા, એ સમાજની ચોપડીમાં છપાવી દેજો, પછી જે આવશે હું જોઈ લઈશ. હા, તું ચિંતા નહીં કર. હા હા, ના એમ ના ના ના, નાનપણથી લઈને અત્યાર સુધીના ફોટા નથી આપવાના, એક જ ફોટો આપવાનો છે. એવા નાગડા પુગડા ફોટા જોઈને એ લોકો શું કરશે? અત્યારે મૂર્તિનો ફોટો જે મેં આપ્યો છે ને, સરસ મજાનો, આમ સરસ મજાના કોસ્ટ્યુમ પહેર્યા છે, મેકઅપ કર્યો છે, એ વાળો આપજે. હા ને, અરે અરે, શું આવક? 250 રૂપિયા પર મંથ કહી દે. આવજે. ત્રાસ ત્રાસ વર્તાવે છે ખરેખર પરિવાર વાળા ઘણી વાર તો છે ને, આમ 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 ગળતી રમાઈ જાય છે. એક જ મુદ્દો, એક જ મિશન, લગન લગન લગન. જે કોઈ આખા પરિવારમાં ક્યાંય સિંગલ દેખાઈ જાય ને, તરત આમ 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 રેડારમાં ફરતી હોય નજર એમની, કોણ સિંગલ છે કોણ સિંગલ છે, પરણાવી દો આને પરણાવી દો. અચ્છા, આ ખાલી છે, અહીંયા આ ખાલી છે, તો આ ભેગું કરી નાખી, આ ભેગું કરી નાખી. સાયન્ટિસ્ટો લેબોરેટરીમાં જેટલી એક્સપેરિમેન્ટ નથી કરતા ને, એટલા આ બધા મેચ મેકર્સ ઇન હાઉસ મેચ મેકિંગ કરતા હોય છે. મિત્રો, તમને ખબર છે, એ લોકોને એક જ મિશન હોય, આના વરઘોડામાં નાચવું છે, આના વરઘોડામાં નાચવું છે. ઓજસ, તારા વરઘોડામાં તો નાચવું છે, તારા વરઘોડામાં તો નાચવું છે, બસ એક તારો વરઘોડો છેલ્લો, એમાં મન ભરીને નાચી લેવું છે. પછી તો છે ને બધા હાડકા પાસળા એક થઈ જાય, હવે તો નચાતું નથી, એક તારા વરઘોડામાં નાચી લેવું છે. અલ્યા, તમારા એક ટાઈમના નાચવામાં મારે આખી જિંદગીનું નાચવાનું? આ લોકોને કોઈ સમજાવો કે એક દિવસ માટે દૂધ પીવું હોય ને તો કાયમની ઘરે ભેંસ ન બંધાય. પણ વરઘોડો સાહેબ, એક ગુજરાતી વરઘોડો તમે અટેન્ડ કરો એટલે તમને મન ભરીને આખા વર્ષભરનું આખું મનોરંજન મળી જાય. ખરેખર કેવા કેવા નમૂનાઓ તમને ભટકાય વરઘોડામાં, તમારે ખાલી ઓબ્ઝર્વેશન કરવાનું છે, માત્ર નિરીક્ષણ કરવાનું છે. જો એક એક હોય નાગિન ડાન્સ સ્પેશિયાલિસ્ટ, એમાં એવું કંઈ જ ન હોય કે પુરુષ કે સ્ત્રી. મેં બાપલાને એવું નાગિન ડાન્સ કરતા જોયા છે અને બહેનોનો હે નાગિન ડાન્સ કરતા જોયેલા છે. આ બહેનો અને ભાઈઓ એવા 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 નાગિન ડાન્સ કરે, આળોટી આળોટીને નાગિન ડાન્સ કરે. ભૂલે ચૂકે કોઈ સાપ કે નાગણ ખરેખર આ જોઈ જાય ને તો એ પોતાનું ઝેર ગળચીને આપઘાત કરીને મરી જાય. પછી એક હોય રિસાયેલા, રિસાયેલા જ રે. અમારા એક રસિક મામા છે, કાયમ રિસાયેલા જ રે. એક કઝિનના લગ્ન હતા તો આખો પરિવાર ભેગો થયો હતો, ત્યાં એક આ જ રિસાયેલા ફરતા હતા. મેં કીધું શું થયું મામા, બધું ઓકે છે? ના ના, જો ને ઓજસ, ક્યાં કઈ આગતા સ્વાગતા જેવું છે જ નહીં, આ પૈસાનું પાણી કર્યું, ધુમાડો કર્યો, પણ ક્યાં કઈ વેલકમ જેવું છે જ નહીં. શું થયું, કઈ તકલીફ તમને? સર્વિસ ઓછી પડી? ના ના, જો ને સવારથી ખાલી એક વેલકમ ડ્રિંક, મોકટેલ, દાબેલી, ગરમા ગરમ ભજીયા, એક સમોસાની પ્લેટ અને નાનકડી અમથી એક ફ્રૂટ ડીશ, આટલું જ આવ્યું છે. આટલું આવ્યું છે? ઘરે તમે ચા ને બિસ્કિટ થી આગળ વધતા નથી, આટલું તો તમને આપે છે. અને અમુક લોકો સોશિયલ મીડિયા કા કીડા ઇતના ઉનકો કાટ ગયા હૈ કે વો માજા હી મૂક દિયા હૈ ઉન લોગો ને. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, આ બધા માટે વર્ષભરનો સ્ટોક ભેગો કરી લે, ફોટા પાડી પાડી પાડીને 55 ફોટા પડાવે, 65 તો ડિલીટ કરાવે. અને તમે જો એમાં એક જ ફોટો હોય, એક જ જગ્યાએ હોય, એક જ એક્સપ્રેશન હોય, એક જ આમ બધું જ એક સરખું જ હોય, તેમ છતાં આ તો નહીં જ ચાલે, આમાં મારી સ્માઇલ ખરાબ છે. પછી આ ના, આ પણ નહીં ચાલે, આમાં છે ને લાઇટિંગ થોડી ખરાબ છે. ના, આ તો નહીં ચાલે, કારણ કે આમાં છે ને પાછું ઓલું જે જો ઓની બેકગ્રાઉન્ડમાં ઓલું જે ત્રીજું ઝાડ છે ને એનું 8મું પાંદડું ખસી ગયું છે, એટલે આ નહીં ચાલે. ના, આમાં તો મારો પોઝ જ ખરાબ છે. અરે ગોંડા જેવી, તારું ડાખું જ ખરાબ છે, તાર કંપની ફોલ્ટ છે. હા મમ્મી, એક જ મિનિટ, પેલું હા હા શું થયું? હા તો છે ને, જો ફોલ્ડર ખોલ, એમાં ઓજસ પિક્સ એવું લખ્યું છે, અને એમાં ઓજસ સ્પીક્સ નહીં, ઓજસ સ્પીક્સ એટલે ફોટોગ્રાફ્સ, એમાં મારા ફોટા પડ્યા છે. એ હે, અરે તો ઓબ્વિયસલી ના જ પાડી. અરે તું મારી જગ્યાએ બકુડીના ફોટા મોકલી દે, કઈ રીતે ચાલે? અરે ના, અરે આ ભાઈ એક સરખા દેખાય છે, એનો મતલબ એમ થોડી હોય. ઓજસ 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 ઓજસ, ચોરી થઈ ગઈ ઓજસ, ચોરી થઈ ગઈ. ચોરી થઈ ગઈ? કોણ ચોરી ગયું ફઈબા? તારી ફોઈ ચોરાય તો હું આટલો ટેન્શનમાં હું? અરે તારી ફોઈ ચોરાય તો હું નાચું.
અને એક વાત યાદ રાખજે, ચોર હંમેશા ઘરેણા ચોરે, કોઈ દિવસ તિજોરી ન ચોરે. અને તારી ફોઈ, તારી ફોઈ તો આખો તિજોરો છે, તિજોરો. અને ફોઈ વિશે તને કઈ કહેવા જેવું નથી. તો નહીં કહેવાનું, કહેવા જેવું ના હોય તો નહીં કહેવાનું. ફુવા, હા, બોલવા નહીં દે. સાહેબાને વગોવા કરતા મને એમ કહો કે શું ચોરાયું, ક્યાંથી ચોરાયું? અરે માલપાણીના ઘરે ચોરી થઈ ગઈ, બધું ચોરાઈ ગયું, ચોરોએ કાંઈ બાકી ન રાખ્યું. સપનો કા સિંદૂર અભી અકબર તે ભાભી ભાભી હું છું, તમને કઈ નહીં થવા દઉં ભાભી. એક તો ચોરી ઉપર છે, સીના ચોરી. આ જો ફુવા, હું એમને આમ ભેટી પડ્યો એ વાત અલગ છે, પણ કોકના ઘરે બેલ માર્યા વગર, આવી રીતે પૂછા કર્યા વગર તમે રીતે આમ આમ ગંજી અને ટુવાલમાં ઘૂસી જવાય? દાગીનાને ચોર થી સંતાડી રહ્યો છો. તમારું જે પણ ચોરી થયું છે અમને કયો, અમે ગોતી દઈશું. નહીં ગોતી શકીએ તો સરકાર તમને નવું આપી દેશે. તો મારી બાયડી ચોરાઈ ગઈ છે, સરકાર ને કહીને મને નવી બાયડી અપાવી દો ને. ઠીક છે, તો દાગીનામાં શું શું હતું? હાથી હતો, હીરાનો હાથી હોય? પોલીસ વાળો ઊંચો, હીરાનો હાથી હોય, હીરાનો હાર, ધ નેકલેસ હતો. ઓ તમારા ઘર માંથી ચોરી શું શું થયું છે? અમારા ઘરે થી રદ્દી ચોરાઈ છે. સાહેબ, અમારા છે ને અમારા ઘર માંથી એક મોટો શાહી પનીર નો ટુકડો ચોરાયો છે. મોટો મોટો શાહી પનીર નો ટુકડો ચોરાયો છે. તમે ટાઈમ લાઈન ગુજરી કેમ નથી? મોટો 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 2 લાખ રૂપિયાના બૂટ ચોરાઈ ગયા છે. 2 લાખ રૂપિયાના? યસ, 2 લાખના બૂટ. ના, એવું તો શું હતું બૂટમાં? બૂટમાં કઈ નહોતું, બૂટ જે શોરૂમમાં હતા જ્યાંથી મેં ચોરી કરવાનો ટ્રાય કર્યો હતો અને પછી હું પકડાઈ ગયો હતો અને મને જેલમાંથી બહાર કાઢવા માટેની જે બેલ હતી એ 2 લાખ રૂપિયાની હતી, એટલે બૂટ 2 લાખ. તમે છોડો ને આને. અરે શું વરબાડી ધમકાવ છો, પોલીસ વાળો છું. અરે ના ના, એટલે મારા ઘરમાંથી 50,000 કેશ ચોરી થઈ ગયા છે. એ ના, એ 50,000 રૂપિયા તો છે ને મેં ચોખાના ડબ્બામાં સંતાડીને મૂકેલા, એટલે 50,000 બચી ગયા છે. જો જો કેટલા સ્માર્ટ છે અમારા બાપ. બાપીના હસબન્ડ ભાઈ,
અને ભાભી પણ. એ ઓવર સ્માર્ટ, તું ત્યાં ઉભરે ક્યાં ઉભરે? સપોર્ટ જ નથી. ઘરમાં બીજું શું શું બચ્યું છે? હા હું કહું છું ને, એક નેકલેસ બચ્યો છે અને 50,000 રૂપિયા કેશ. બતાડો બતાડો, દેખાડો મને. હા ઓકે, લઈ આવું. ચોર દેખાતો તો કેવો? સાહેબ, ચોરી મારા ઘરે નથી થઈ, આ નાગડાના ઘરે થઈ છે, એને પૂછો. ઓ એ નાગડા. નહીં, નાગડા તો મારો પાડોશી છે. હું તો માલપણી છું. અરે મને એક વાત કે, ચોર દેખાતો તો કેવો, એની એની હાઈટ કેટલી હતી? હાઈટ સમજો ને, 5.5 ફૂટ જેટલી હશે, એટલે આમ તમારે જેટલી હતી સમજો. મારે જેટલી હતી? અચ્છા હશે હશે. એ એ એ ઊભો કેવી રીતે રહેતો? બે પગ ઉપર. કોમેન્ટ? જોવા માંગેલા પછી ભાગી પડ ગયો હશે ને. એક મિનિટ આમ જા. નમસ્કાર, હું છું ઓજસ રાવલ એન્ડ વેલકમ બેક ટુ ધ બકાબકુડી કોમેડી શો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધ્યાન દઈને સાંભળજો. ક્યાંક ક્યાંક જીવનમાં કદાચ આ સાંભળ્યું હશે. ચોથું ચોથું મંગળિયું રે વર્તાય રે, ચોથે મંગળ ચોથે મંગળ કન્યાના દાન દેવા. યાદ છે? ક્યાંક ક્યાંક કોક લગ્નની ઘટના યાદ આવે છે? યુઝ્યુઅલી નહીં યાદ આવતી હોય, કારણ કે કન્યાઓને શું એક જ ધ્યાન હોય કે ભાઈ આ જે બધું આખું માંડ કરીને બધું 1.5 કલાકમાં આ કર્યું છે અને 1.5 કલાકનું આ કર્યું છે, એ લગ્ન પૂરા થાય ત્યાં સુધી જળવાય. છોકરાને એમ ટેન્શન હોય કે હાય માડી આટલો બધો ખર્ચો થઈ ગયો છે, આટલા બધા પૈસાનો જે ધુમાડો કર્યો એના કરતાં અમને બેઉને આપી દીધા હો તો અમે વર્લ્ડ ટૂર કરી નાખ્યો. આ બધી ઘટનાઓ થતી હોય છે લગ્નમાં. અને તમે ખાસ નોંધ્યું હશે તો આજો નવો નવો સોફો પણ છે આજે. અને સોફો એટલે વરરાજા અને કન્યા માટે રાખ્યો હોય ને એવી રીતનો સોફો છે, કારણ કે આજે વાત કરવાની છે એક એવી ફિલ્મની જે લગ્નની આજુબાજુ ફરે છે. ફિલ્મનું નામ વિકીડાનો વરઘોડો. એની ટીમ આજે આપણી સાથે અહીંયા હાજર છે અને એ ટીમના કલાકારોને હું બોલાવું એક પછી એક, તમે ધ્યાન દઈને સાંભળજો. સૌથી પહેલા એક એવા કલાકાર જેમને નામ એટલું ઉજાળ્યું છે કે હવે ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી રહેતી. નામ સમોવડ કોઈ નહીં જેમ કહેવાય છે, એવું ખરેખર એમનું થઈ રહ્યું છે. એક એવા કલાકાર કે જેમણે સ્ટેજથી લઈને ફિલ્મો સુધી ડંકો વગાડ્યો છે હો સાહેબ, અને ખરેખર કહી શકાય કે અભિનયનો એમનો સૂર્ય મધ્યાને તપી રહ્યો છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધ વન ધી ઓનલી મલ્હાર ઠાકર. વેલકમ 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 માય વેરી ડિયર ફ્રેન્ડ એન્ડ અ કો એક્ટર એઝ વેલ. ઇન ધ ટાઈમ્સ ઓફ કોવિડ, આઈ થિંક કોવિડ હોય કોવિડ ન હોય તેમ છતાં અનલોક 1માં અમે એક ફિલ્મ સાથે કરી હતી જે તમે જોઈ શકો છો શેમારૂમિ પર, સ્વાગતમ. યસ સ્વાગતમ, હીરો વિલન. અને ત્યાં અમે બહુ એમાં બાજ્યા છીએ, પણ અહીંયા અમે બહુ પ્રેમથી ઊભા છીએ. બટ મલ્હાર ઠાકર, અદ્ભુત કામ તમે કરી રહ્યા છો. અને 8 જુલાઈએ વિકીડાનો આ વરઘોડો જે નીકળવાનો છે, તો જનતા જાનના ચાહતી હે જે પ્રશ્ન તમને લગભગ 5,08,051મી વાર પૂછવામાં આવ્યો છે, તો મલ્હાર ઠાકરનો પ્લીઝ દિલ થામ કે બેઠીએ ઈચ્છુક બેબલીઓ પ્લીઝ અપની સાસે થામ લો. મલ્હાર ઠાકરનો વરઘોડો ક્યારે? અહીંયાથી રેકોર્ડિંગ ચાલુ કરજો. હમણાં તો 8 જુલાઈએ જ રાખીએ, એટલે હમણાં 8 જુલાઈ રાખો, બાકી વરઘોડાનો કોઈ પ્લાન છે નહીં હમણાં, એટલે બેબલીઓને ઘરે આરામ કરવા તો બરાબર છે. આપણે પરિણીતીની રાહ જોવાની છે તો કાલે જ. બેબીઓ તમે આઈ થિંક દિલ તોડી જ નાખો અને બીજા બધા લોકો તરફ તમે જોઈ શકો છો, કારણ કે
કાલનું જો ગોઠવાઈ જતું હોય તો અહીંયાથી સીધા અમે રૂપિયો નારિયેળ અને અમારો જે વરઘોડો અહીંયાથી જ અમે કાઢી લઈશું, રાજાને લઈ જશું, આઠમી સુધી ચલાવીશું, અને ત્યાં આઠમી સુધી ચલાવીશું, અને આઠમી માં પછી તીન દેવીયા છે એટલે ત્યાર પછી બી તમારું કદાચ બોર્ડ પૂરું જ થઈ જશે, એટલે કાં પછી તો ફેન મેલ લખો અને ખૂન સે લખતી હું ખત ને એવું બધું તેલ લેવા ગયો, તેલ આઠમી પછી તેલ લેવા ગયો. પણ મલ્હાર સાહેબ, ત્રણ ત્રણ ફિલ્મ્સ જુદા વિષયો ઉપર ગજબ થઈ ગયો, ત્યારબાદ સોનું તને મારા પર ભરોસો નહીં કે, અને એના પછી હવે વિકીડાનો વરઘોડ, એટલે આ ત્રણ જુદા કોન્સેપ્ટ પર ત્રણ ફિલ્મ્સ બેક ટુ બેક તમે અત્યારે જોઈ રહ્યા છો. એટલે જેમ શેમારૂ મેનું લોકો સબસ્ક્રિપ્શન લે છે, એવું તમે થિયેટરો અને સિમળાઘરોનું સબસ્ક્રિપ્શન લીધું છે કે દર મહિને બે બે ફિલ્મો, ત્રણ ત્રણ ફિલ્મો આખી આમ જામો પાડી દેવો એવું છે? ના ના, એટલે મને એકચ્યુઅલી કોવિડ નડ્યો છે, એમાં બધું બની બેઠેલી ફિલ્મો જે રિલીઝનો પ્લાન ના હોય એ માંડ માંડ પ્લાનિંગ કરીને રિલીઝ કરવી, વચ્ચે પછી નવું કામ તો લઈ જ લીધું હોય આપણે એટલે એ તો પૂરું કરવાનું જ હોય, કારણ કે મારે હપ્તા ચાલે છે. એટલે બીજો તમારે હપ્તા તો ચાલે છે એટલે મારે, એટલે હું બેક ટુ બેક કામ કરી રહ્યો હતો અને એમાં બધું ભેગું થઈ ગયું, એટલે હવે શું બધું દેખાય પણ બેક ટુ બેક છે. જી જી. અને એટલે એવું છે કે વી આર વેઇટિંગ કે ડે બાય ડે બધું નવું નવું કંઈક આપ્યા જ કરીએ, અને મારો સ્વભાવ છે કે એવરી ડે સમથિંગ ન્યૂ, તો એવું કંઈક કરવાનો પ્રયત્ન છે અને આવતા રહીશું વારંવાર. અને વારંવાર તમે આવતા જ રહો, અને જેમ કહેવાય છે કે ભાઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક બોટલ નેક થઈ ગયું છે એટલા બધા રિલીઝીસનું, પણ આમની જે બોટલ નેક છે એ બોટલ નેક નથી, એ ચીયર્સની બોટલો છે. એક પછી એક પછી એક પછી એક આવ્યા જ કરશે. મલ્હાર વેલકમ ટુ ધ શો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ત્યારબાદ ત્રણ અભિનેત્રીઓ, ધ થ્રી એક્ટ્રેસીસ ઇન વિકીડાઝ લાઈફ, જેણે એનો વરઘોડો કાઢ્યો કે નહીં એ આપણે જોઈશું 8 જુલાઈએ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, ધ વેરી ટેલેન્ટેડ માનસી રાજ. વેલકમ, વેલકમ માનસી. થેન્ક યુ, વેલકમ ટુ ધ શો. વેલકમ. થેન્ક યુ. ત્યારબાદ ધ મલ્ટી ટેલેન્ટેડ જીનલ બેલાણી. વેલકમ, વેલકમ. And last but definitely not the least, the gorgeous, the spectacular and terrific M. Monal Gajjar. Welcome, welcome to the show, Monal. Welcome. So, ye hai teen deviyan Vikida ki life ki. Please, have a seat. Thank you. Welcome to the team of Vikida No Varghodo, from the entire team of Dabaka Bakri Comedy Show. Thank you. Thank you so much. Hardik swagat chhe. And આજે આજે ટીમ આવી છે મિત્રો, ખરેખર સોનાની સાંકળે બાંધીને બોલાવી ને તો પણ આમાંથી એક કે આવતા નથી. આ તો મારું સેજ ગુડવિલ હશે અને બાકી તો એમનો પ્રેમ છે, મેન તો એમનો પ્રેમ છે, જે પ્રેમ આપણે બહોળો કરીને એમને પાછો આપવાનો છે 8 જુલાઈએ જ્યારે વિકીડાનો વરઘોડો રિલીઝ થવાની છે. તો એ ફિલ્મ વિશે થોડીક ચર્ચા કરીશું અને તમને એ ફિલ્મ વિશેની થોડીક અજાણી વાતો પણ કદાચ આ ઇન્ટરવ્યુમાં આપણે ઉકેલી લઈએ. સૌથી પહેલો પ્રશ્ન મોનલ ગજ્જર. તો એમ મોનલ ગજ્જર, સૌથી પહેલા તો પ્રશ્ન તમને એ છે કે તેલુગુ બિગ બોસ ટિક, ઓકે, નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મમાં અભિનય ટિક, અને સુપ્રસિદ્ધ ફિલ્મમાં અભિનય ટિક, ત્યારબાદ ગુજરાતી સિનેમા તો ખરું જ બટ પંકજ સાહેબ સાથે, પંકજ ત્રિપાઠી સાથે પણ તેઓએ ફિલ્મ કરી ટિક, એટલે જીવનમાં હવે તમારા અને મોક્ષ વચ્ચે બાકી શું રહ્યું છે? રસ્તો જે વચ્ચે આશો, હા, આમાંથી સીધો અમે મોક્ષનો દરવાજો ખોલીએ છીએ. બાકી અમારા ઉત્સાહી લેખકો એમ લખેલું કે આ બધું કર્યું અને હવે ખાલી મારી સાથે ફિલ્મ કરવાની બાકી રહી છે, પછી તો મોક્ષ જ ને એમ. પણ જે છે જ એક્ચ્યુઅલી બાકી રહી છે અમારે, અમે સાથે હજી સુધી કામ કર્યા. તમે સમય આપો ને 36 કલાકની શિફ્ટ પછી તો આપણે વિચારી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ ક્વેશ્ચન. આગલો પ્રશ્ન છે માનસી રાજનો. માનસી, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, તમારી સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ, વેરી ફર્સ્ટ ફીચર ફિલ્મ ઇન ગુજરાતી, તો હિન્દીમાંથી તમે ગુજરાતી તરફ આવ્યા, એટલે યુઝ્યુઅલી આપણા તરફથી આમ પ્રમોટ થઈને અથવા વિકસીને અને ઇવોલ્વ થઈને લોકો ધીમે 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 હિન્દી હોય. ના ના, જરા એટલે અમારે એ જાણવું છે કે ત્યાંથી તમને એવું શું આકર્ષ્યું કે તમે ગુજરાતી સિનેમા તરફ. યાર, પહેલી વાત તો જ્યારે વિકીડાનો વરઘોડોની સ્ટોરી મેં વાંચી તો મને બહુ જ મજા પડી. યાર, એટ ધી એન્ડ ઓફ ધ ડે હિન્દી કરો ગુજરાતી કરો, સ્ટોરી ઇઝ અ સ્ટોરી, અને એઝ અ ફિલ્મ, એઝ અ આર્ટિસ્ટ વોટ ડુ યુ વોન્ટ? યુ વોન્ટ અ ગુડ સ્ટોરી,
એન્ડ પ્લસ સેકન્ડલી ધ પ્લસ પોઈન્ટ વોઝ કે અમારા જે ડિરેક્ટર્સ હતા નેશનલ અવોર્ડ વિનિંગ ડિરેક્ટર્સ ડુઓ છે રાહુલ ભોલે વિનીત કનોજિયા સો લાઈક આ મોકો જે છે મારે છોડવો જ નથી સેકન્ડલી ગુજરાતી મારી મધર ટંગ છે અને યા પોતાની લેંગ્વેજમાં જેને આપણે કંઈક કરીએ ને તો મજા આવે એની જે આપણે ઘણી વાર ફ્લેવર્સ હોય ને જે તમે ઇવન ઇફ ઇટ્સ હિન્દી ઓર ઇંગ્લિશ પણ ઘણી વાર જે ગુજરાતીમાં આપણે ફ્લેવર પકડી શકે ને આઈ થિંક દેટ સમથિંગ દેટ વોઝ અ લોટ ઓફ ફન તો મારી માટે તો ઇટ વોઝ એવરીથિંગ વોઝ અ વિન વિન સિચ્યુએશન સો યા બધા જ બોક્સિસ ટીક થઈ ગયા બધા વન્ડરફુલ ડિરેક્ટર્સ અને એમણે બહુ સરસ કીધું કે આર્ટિસ્ટને બીજું શું જોઈએ એક સારી વાર્તા અને હું કહેવાનો હતો અને પેમેન્ટ એટલે એવું હું ઉમેરવાનો હતો ઈ શરદ પટેલ અહીંયા હશે અમારા આવવાના છે એમનું અવતરણ કરવાનું છે આપણે આશુમાં એટલે ટૂંક સમયમાં આવી જ જશે અને તો ત્રીજો જે પ્રશ્ન છે એ જિનલ બેલાણી માટે છે જિનલ બેલાણી રાઇટર એક્ટર ડિરેક્ટર પ્રોડ્યુસર આ બધું જ જે તમે કરો છો એ મલ્ટીફેસેટ તો ઠીક એટલે મેં ઇન્ટ્રોડક્શનમાં ઔપચારિકતામાં એમાં કહી દીધું પણ એટલે આ શું કોસ્ટ કટિંગ માટે તમે કરો છો કે શું આવું આખું જે તમે મચી પડ્યા છો કે બધાના પેટ ઉપર લાત જ મારવાનું નક્કી કર્યું છે કે આમાં આપણે ના કે નાટકની લાઈનમાં મલાર સાહેબને ખબર છે કે તમે આમાં શું કર્યું છે તો કે લેદી મૂવ પ્રે લેદી મૂવ પ્રે એટલે શું કે લેખક દિગ્દર્શક મુખ્ય ભૂમિકા અને પ્રેક્ષક હું છું ફ્રેન્કલી લોકડાઉનમાં પહેલી વાર એવો ગિલ્ટ ફ્રી ટાઈમ મળ્યો એના પહેલાં છે ને એવું હતું એક્ટર હોઈએ ને તો આપણે ફ્રી હોય ને તો આપણને ગિલ્ટી ફીલ થાય યાર હું ફ્રી છું એટલે એ એમાં છે ને તમે કંઈ ક્રિએટિવ ના કરી શકો બિકોઝ યુ આર કોન્સ્ટન્ટલી થિંકિંગ વોટ નેક્સ્ટ બટ ધીસ વોઝ ધ ઓનલી ટાઈમ વેન આઈ વોઝ ગિલ્ટ ફ્રી કેમ કે આખી દુનિયા ફ્રી છે આઈ વોઝ લાઈક તો દેટ વોઝ અ ટાઈમ તો મને રાઇટિંગનો શોખ હતો તો મેં બહુ બધા કોન્સેપ્ટ્સને હું લખીને રાખ્યું હતું તો એ વખતે ડેવલપ કરવાનું શરૂ બી કર્યું અને વચ્ચે એક દિવસ બેનપણીનો ફોન આવ્યો કે આવું કંઈક ફ્રી હું બી ફ્રી એમ કે કંઈક બનાવે અને એમાં અમે લોકોએ વેબ સિરીઝ એક બનાવી જી તું અને હું નામની બે બહેનોની વાર્તા અને પછી આમ થઈ ગયું બધું દેવાનંદ સાહેબ જ્યારે તીન દેવિયા કરતા હતા ત્યારે એમને પણ કેવી કેવી તકલીફો પડી હશે તો તમને વિકીડાનો વરઘોડો જ્યારે તમે કર્યો આ ત્રણ અપ્સરાઓ સાથે ત્યારે એ અનુભવ કેવો રહ્યો પેટ છૂટી વાત કરજો ઘરનો ડાયરો છે જો 22 દિવસમાં 7 તારીખ 21 અને એક દિવસ રાહુલ બોલેલો ક્યા બાત હે એટલે બધું બહુ રંગે ચંગે પાર પડ્યું કોઈ એમાં કશું કોઈને નડ્યું નથી કશું અને બહુ જલસાથી અમે આનંદથી આખું શૂટ કર્યું આ વરઘોડામાં મોર ધેન 50 બીજા એક્ટર્સ બી છે જી જી જે આ ત્રણને પણ ક્યાંય ટપી જાય એવા દિગ્ગજ કલાકારોનો મેળાવડો છે જી જી એટલે તમે 8 જુલાઈએ જોશો જી જી ચોક્કસ ઘણો બધો એમાંથી હું જોઈ રહ્યો છું આખો દેખાઈ જશે વાહ પણ વી હેડ અ ગ્રેટ ફન એમ એકચ્યુઅલી આમાંથી જિનલ અને માનસી જોડે એકદમ જ આમ પહેલી વાર જી જી કામ કરવાનો મોકો મળ્યો હતો અને રાહુલ વિનીત તો મિત્રો હતા જ એટલે મેં જ્યારે રેવામાં કેમિયો કર્યો હતો ત્યારથી બધું અમે પ્લાન કરતા હતા ક્યારે કરીએ શું કરીએ બટ અમે ઓફકોર્સ આ લોકો સાથે કામ કરવાની બહુ જ મજા આવી વન્ડરફુલ કો એક્ટર્સ એટલે અને મોનલ સાથે તો કામ કરી ચૂક્યા છો યસ 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 થઈ જશે માં બહુ જ સરસ અનુભવ થઈ જશે નું જે તે સમય એક શૂટ ચાલતું હતું અને અમદાવાદના એક જે તે મોલમાં એ લોકોનો શૂટનો સિક્વન્સ હતો અને તેઓ બંને શૂટ કરતા હતા અને હું એમ જ આંટા મારવા ગયો હતો અને આમ દૂર થઈ જતો જો શૂટિંગ ચાલે છે પણ એ આગલો પ્રશ્ન જે બહુ જ સરસ એમણે કીધું કે ભાઈ 7/21 એવી રીતે 3 વિભાજિત કરી દીધેલા અને એક દિવસ એમણે રાહુલ ભોળેને આપ્યું હતું કે આતારો એમ પણ યુઝ્યુઅલી એમ કહેવાતું હોય છે ને આ બહેનોને નથી પૂછ્યું કારણ કે આપણે યુઝ્યુઅલી શું એ લોકો કદાચ બોલે ન બોલે આમાં પાછું પીઆરનું કેવું અવળું સવળું થઈ જાય પણ ત્રણ અભિનેત્રીઓ જ્યારે સાથે હોય તો એક સ્ત્રી સહજ ભાવ પણ હોય એમાં મેકઅપ માનસિકને ખ્યાલ આવી ગયો તો એમાં મેકઅપ આવે કોસ્ચ્યુમ આવે મારા કેટલા ક્લોઝઅપ્સ લાગ્યા છે એ આવે મારી પ્લેસમેન્ટ રાહુલ સરે ક્યાં કરી એ આવે મારી એન્ટ્રી કેવી છે અને મારો ગ્રાફ ક્યાં પૂરો થાય છે એ આવે તો એમાં ઉદ્ભવતું ક્યારે એ લોકોની વચ્ચે રશિયા યુક્રેન એવું કશું ક્યાંક થયું તું ખરું જે તમે આમ આમ ઓબ્ઝર્વ કર્યું આ ત્રણ જણા એવા છે કે ત્રણેય જણા તમને એકલા પાડી દે
સાહેબ એકલા પાડી દે. તમે સેટ પર આમ બેઠા હોય ને તમને એવું લાગે કે યાર કોઈ પૂછશે કે કોઈ જોડે શું છે શું નહીં. નારી શક્તિ. એક્ચ્યુઅલી અમે મલ્હારને બોરિંગ કહી દીધું તો લાગ્યું મલ્હાર બહુ બોરિંગ ચાલે. મેં કીધું તમે બોર્ડમ બહાર આપવાનો ટાઈમ તો આપો. શું બોરિંગ 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 એમ. અને અમારું ત્રણેયનું આમ કંઈક અલગ બોન્ડ થઈ ગયું હતું. 29 એપ્રિલ, 10 મે, 13 મે. જે લોકોને ટોરિયન્સ ન ખબર હોય, ટોરિયન્સ એટલે બળદ ક્ષેત્ર એટલે જે સિંગડા પણ મારે. ઓજસ બાયડા થાવ તો અરે મારો મારો રાત જોય જો ઓજસ તો તું મારે જીલી જાય છે. ઘણા બધા પ્રમોશન્સ બાકી છે. આઈ ડોન્ટ થિંક મલ્હાર વિલ ડેર સે એનીથિંગ. હા તો શું એમને હું જનરલી કહું છું જો 8મી રિલીઝ થાય છે એટલે ત્યાં સુધીની જે આખી આ જે ઝુંબેશ છે અરે ખૂબ મજા આવી ઓજસ. આ લોકો એટલા અદ્ભુત છે. વાહ 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 ક્યા વાત હે. આમાંથી કોઈને એક જણને ખટકે ને તો છોકરો તો એક જ છે એમ એટલે બધા સીન તો પછી એટલે બધું એવું બધું ચાલ્યા કરતું પણ મજા આવી ઓવરઓલ. રાહુલ સર એન્ડ નવીન સર ઇઝ વેરી વેરી સ્માર્ટ. મોસ્ટ ઓફ ધ ટાઈમ આનો અલગ, આનો અલગ, મારો અલગ, અને ધેર ઇઝ સમ પાર્ટ જે અમે ત્રણે સાથે ઘર્ષણો છું રે એટલે. હા તો એટલે ડાન્સ રિહર્સલ રોજ સાથે થતા હતા. હા તો ડાન્સ રિહર્સલ કરતા 22 દિવસ નો ડાન્સ રિહર્સલ કરે ના. સ્ટાર્ટિંગ ના 6-7 દિવસ હતું અને એમાં બહુ મજા કરી. કરેક્ટ. એન્ડ આઈ ઓલસો બટ થિંક યાર આ એકદમ જ ઇટ્સ અ ગલત ફેમી ઇન અ વે કે વિમેન કાન બી ફ્રેન્ડ્સ ઓર વિમેન કાન ચિલ ટુગેધર. કરેક્ટ. આઈ થિંક અમે લોકો ત્રણે પોતપોતાની લાઈક ઇન આર ઓન લાઈફ અમે પોતે વી આર વેરી સિક્યોર વિથ વોટ એવર વી આર ડુઇંગ. જી જી. સો આઈ ડોન્ટ થિંક એવું કહે છે. ઇનફેક્ટ કાંઈ નહીં તો મારું એટલે આમ સિસ્ટરહુડ ચાલી રહ્યું હતું કે તને આમાં પ્રોબ્લેમ છે આજે તને હેલ્પ કરું. પણ એમાં અમને વિક્ટિમ બનાવે એ સેજ. એ અમારો ફેવરેટ બકરો હતો. અરે યાર અને બકરાને માંધો બી નહોતો. હવે આ માંધો બી નહોતો. આગલો સવાલ છે એ આપણે જે ખાસ મહેમાનોને આપણે આજ ફિલ્મથી સંકળાયેલા છે એ લોકોને અહીંયા આમંત્રિત કરીએ એ પહેલાં મલ્હાર સાહેબને મારે એક સવાલ પૂછવો છે કે સર ત્રણ આપણે જેમ કહીએ કે ભાઈ ઓબ્વિયસલી બધા સિક્યોર હતા, કેટ ફાઇટ્સ કે એવું કશું હતું જ નહીં, પણ એઝ એન ઓબ્ઝર્વર તમે પ્રત્યક્ષ રીતે તમે જોયું જ છે બધું, તો ત્રણ હું તમને વિશેષણ આપીશ તો કોને કોને તમે એ બિરુદ એ ટાઇટલ્સ એ ક્રાઉન્સ આપશો? વિશેષણ હા આપો આપો. એક સૌથી તોફાની કોણ? જીનલ. બે ક્યાં એટલે અચ્છા ડિક્લે ટોટલી જીનલ. અચ્છા એવું કંઈ અતિશય તોફાની. હું સમજ છું એટલે હું મારા મારી 30% જાતમાં એને જોઉં છું એમ કે શી ઇઝ 30% ઓફ માય એટીટ્યુડ એવું છે. વાહ ભયંકર મસ્તીખોર અને ઓરિજિનલ ફિઝિકલ એટલે એ એકાદું કંઈ આમ તમને કંઈ અડ્યું હોય મસ્તીનું કે એવું કંઈ ભોગ બન્યા હોય તમે? ના ના એ તો રીડિંગ સેશનમાં જે મસ્તીઓ થતી હતી એ કે અમારું હમણાં બી તમે ક્વેશ્ચન પૂછ્યો ને જેટલો મોડો જવાબ આવતો હતો એ વખતે પણ એવું થતું હતું રીડિંગ કરતા હતા તો ડાયલોગ પર આવતા આવતા લગભગ લંચ બ્રેક થતો હતો એમ. બરાબર એટલે એવી મસ્તી બહુ મસ્તી 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 બહુ બહુ મસ્તી રમૂજી એકદમ રમૂજ. પછી બીજો અતિશય ડાઈ અથવા લગભગ ડોટ ડાઈ ડાઈ આપણે ડાઈ રહી ડાઈ ડાઈ એકદમ મોનલ 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 ડોટ ડાઈ ડોટ ડાઈ યુ મીન ટુ સે ડોટ ડાઈ ના મોનલ ગજ્જર ડાઈ એમ ડાઈ કેલે કઈ રીતે આમ કઈ રીતે ટાઈમ સર આવી જાય ટાઈમ સર જમી લે ટાઈમ એટલે બધું એનું કરી લે એમ કોઈ એમાં બીજો લોડ નહીં એવું એનું એનું બધું મેકઅપ એનો આનું એના કોસ્ચ્યુમ એનું સફરજન એનો પાઇનેપલ બધું એનું અમે બંને એક્ટિવા પર એક રાઇડ કરીને પડ્યા બી ખરા સેટ પર ને બધું બહુ પડ્યા હોસ્પિટલ ગયા હોસ્પિટલ ગયા પાછા આવીને પાછું કામે કર્યું બીજા દિવસે દોડ્યા નાચ્યા ડાન્સ કર્યો શૂટિંગ કર્યું આખું પિક્ચર થીગડા સાથે કર્યું ડાઈ સંઘર્ષ જો એકદમ એકદમ ક્યા વાત અમે લગભગ 1.5 વીઘા જમીન શૂટ કરી દીધી. વાહ અને મારું ત્રીજું બિરુદ હતું કે સૌથી આતંકી ખુરાફાતી વન એન્ડ ઓન્લી ખુરાફાતી ખુરાફાતી એમ તો વચ્ચે વચ્ચે જે વચ્ચે આવી ગયું. ના ના એવું નહીં તો ખુરાફાતી તો કહેવાય ને એમ કાતિલ યાર બોમ્બે ગયો એમ એમનું તમે કીધું કે લંચ પડે ડાયલોગ આવતા આવતા કારણ કે અને પછી વાતો એટલી બધી હા અને આ સંઘર્ષ કર્યો એમણે કેટલું વેક્ટર પર પડ્યા તેમ છતાં પ્રોડ્યુસર અને ડિરેક્ટરનું માન રાખીને તરત પાછા શૂટ પર આવ્યા લોયાળ હાલત મને હતા. એક્ચ્યુઅલી સર વોઝ લાઈક અમે તો રિપ્લેસમેન્ટ વિચારતા હતા સર તો બીજા દિવસે કે હવે શૂટ થશે કે નહીં આમ પાછા આમ સીધો ફોટો હાર ટાંગી દેવાનો નો નો એટલે જીવનમાં 3.5 સ્ત્રીઓ એવું
રિપ્લેસમેન્ટ મતલબ એટલે રીશૂટ તારું રીશૂટ હા એટલે પહેલા શોટમાં પડી ગયા હતા ને પહેલો દિવસ પહેલો શોટ સ્ટોકમાં વાંધો નતો આવે એવો એમ પહેલા દાડે પડી ગઈ હા પહેલા દિવસે પડ્યા હતા અમે કે પ્રેમમાં પડે ના અમે એક્ટિવામાં પડે બ્રેક નહોતી એક્ટિવામાં કોણ ચલાવતું હતું હું જ હા ટળળળળા એટલે બ્રેક નહોતી યુ કેન આસ્ક હમણાં બોલે આવે ને હા પૂછે એટલે આવું કોણે લખ્યું કે મુના એક્ચ્યુઅલી જે પણ વેહિકલ આવતી હતી સેટ ઉપર એના પર બ્રેક નથી થેન્ક યુ અમારે ઓડી 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 સોંગ માં ગાડી આવી હતી એટલે જીપ આવી હતી ઓકે અને એની બ્રેક ન ચાલે તો ધેટ ગાડી ઇન ધ ફિલ્મ ઇઝ સપોઝ ટુ બી માઇન્ડ તો હું ચલાવી રહી હતી અને વચમાં અમે અમદાવાદમાં શૂટ કરી રહ્યા છે રાઈટ ઇન મિડલ મેં કીધું અરે આ બ્રેક ન લાગી રહી અને મલહારની જેમ પછી એની પછી એને મને ગાડી ચલાવી તું નહીં ચલાવ તું નહીં ચલાવ જો અમદાવાદમાં હું વ્હીકલ ચલાવું છું અહીંયા બ્રેક વગર બધા ચલાવી શકે છે અને ગમે તેમ ચલાવી શકે છે એની મને ટેવ છે ને હું રીતે ચલાવું છું બરાબર એટલે હું નો પાર્કિંગમાં પહેલા પાર્ક કરી શકું એન્ડ વિધાઉટ એની થોટ પ્રોસેસ બરાબર ટોટલી જીપમાં હેન્ડ બ્રેક નહીં અને ઓલી બ્રેક પાંચ વાર મારો ત્યારે એક વાર રીતિ કરો ત્યારે લાગે મને ખબર છે ત્યાં સુધી તો રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે આવી મર્ડર થ્રિલર મિસ્ટ્રી હતી કે લેખકો એક કામ કરો આજે પેલો એક્ટિવ વાળો સીન એની બ્રેક કાઢી નાખો આજે પેલો ગાડી વાળો સીન છે રાજા બાપુ રાત્રે ખાલી જમવાનું ના લાગે અમારા બધા માટે નજર ઉતરવા માટે બહેનો આવે તમને રોજ કઈક ના કઈક પડ્યા આખડ્યા હોય જ અમે કઈક તમારે તો લગભગ મેં કીધું આ તો વાસ્તુ બાસ્તુ કરવાની જરૂર મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ જે ટીમ સાથે એમના ગોળધાણા થઈ ગયા છે એમનું માંડવા મુહૂર્ત પણ થઈ ગયું છે પણ જેમ આપણે કહીએ કે જે પણ લગ્ન હોય એ મા બાપ વિના સફળ ન થાય કે એ વડીલોના આશીર્વાદ સિવાય એ પોસિબલ નથી એવી જ રીતે આ ફિલ્મ લેખક દિગ્દર્શક અને નિર્માતા વગર બની ન શકે અને આજે આપણે ભાગ્યશાળી છીએ કે એ ત્રણેય આપણી સાથે અહીંયા હાજર છે સર્વપ્રથમ એક એવી બેલડી એક એવો ડ્યુઓ રાઇટર ડિરેક્ટર એડિટર જય વીરુ રામલખન અને એવી જ રીતે એવા બે વ્યક્તિઓ કે જેમણે ચોર બની થનગાટ કરે જેવી એક સફળ ફિલ્મ આપી ત્યારબાદ નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ રેવા આપી જેની જગ જાહેર ચર્ચા થઈ અને ત્યારબાદ આવી રહ્યા છે ફરી એકવાર લઈને વિકીડાનો વરઘોડો લેડીઝ એન્ડ જેન્ટલમેન પ્લીઝ હેલ્પ મી ઇન વેલકમિંગ વિનીત કણોજિયા અને રાહુલ ભોળે વેલકમ 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 આવો આવો સર આવો પધારો પધારો પ્લીઝ હેવ અ સીટ અરે વાહ વાહ શું વાત છે ચાલો ત્યાં લગાવો અતિ વિવેકી અને વિનમ્ર એવા રાહુલ ભોળે જેમ આપણે કહીએ છીએ કે ધરાવીન ધાન ન નીપજે અને કુળવીન માડું ન હોય એવી જ રીતે એક સફળ ફિલ્મ ન હોય જ્યાં સુધી એને પીઠબળ આપવા માટે એક અડીખમ ઊભેલો એવો પ્રોડ્યુસર ના હોય એક નિર્માતા એની પાછળ ન હોય ત્યાં સુધી એ ફિલ્મ શક્ય ન બને આ ફિલ્મ વિકીડાના વરઘોડાને એક એવા સફળ નિર્માતા મળ્યા જેમણે એક એવી ફિલ્મ આપી હતી જેમાં ગુજરાતી સિનેમા સૃષ્ટિને એક નવો જ વળાંક મળ્યો એક નવી ઓળખ મળી એ ફિલ્મ છેલ્લો દિવસ ત્યારબાદ એમણે હિન્દીમાં તાશ્કંટ ફાઇલ્સ નામની એક પાથ બ્રેકિંગ રેવોલ્યુશનરી ફિલ્મ બનાવી જે ભારતમાં જ નહીં પણ ભારતની બહાર પણ ખૂબ જ વખણાઈ 5 વર્ષ બાદ તેઓ લઈને આવી રહ્યા છે વિકીડાનો વરઘોડો લેડીઝ એન્ડ જેન્ટલમેન ધ વન ધી ઓનલી શરદ પટેલ વેલકમ વેલકમ સો વેરી મચ કોંગ્રેચ્યુલેશન્સ વેલકમ વેલકમ ટુ ધ ઓલ થ્રી ઓફ યુ writer, director and producer of Vikidano Vargodo, the entire team of the Baka Bakudi comedy show welcomes you. And also in presence are your stars. So, સૌથી પહેલો પ્રશ્ન એ લોકોએ ખૂબ બધી અમને અંગત વાતો કીધી છે કે તમે કઈ રીતે એક હિંસક સોરી હિંસક નહીં ક્રાંતિકારી ફિલ્મ બનાવી છે જે ઓન પેપર રોમેન્ટિક કોમેડી હતી અને ત્યારબાદ એમાં ખૂબ બધા સરસ રમૂજી પ્રસંગો બન્યા તો
રાહુલ સર અને વિનીત સરને હું ઓળખું છું ચોર બની થનગાટ કરીને સમયથી. તો સાહેબ, તમે ત્યારે પણ એક બેલડી તરીકે જ કામ કરતા હતા, એઝ અ યુનિટ ટુગેધર, સાથે લખો છો, સાથે ડિરેક્ટ પણ કરો છો અને સાથે એડિટ પણ કરો છો, એટલે અડધું કામ અને ડબલ પેમેન્ટ એવી રીતે ચાલો છો? કામ વિભાજિત કરીને પછી બે બે ચેક કરતા બધું કામ અમે બંને કરતા હોઈએ છીએ જી, પણ એ કરવાની મજા આવે છે એટલા માટે કરતા હોય. ફિલ્મ બનાવવાની શરૂઆત કરીને પહેલાં 15 વર્ષથી અમે લોકો સાથે શોર્ટ ફિલ્મ્સ ડોક્યુમેન્ટરીઝ બનાવતા હોય, તો ત્યારથી ટ્યુનિંગ એવું જામી ગયું છે કે જો એકબીજાની એબસન્સ હોય તો ખબર છે કે એક્ઝેક્ટ આ ક્વોલિટીનું વર્ક બીજો પણ સંભાળી શકશે. તો એ જે ભરોસો છે ને મજા છે. પાછું એક સાથે હોઈએ એટલે વેકેશન જેવું લાગતું હોય, પ્રોજેક્ટ પ્રોજેક્ટ તરીકે ના લાગતું હોય, પ્રેશર વાઇઝ ના લાગતું હોય, મજા આવતી હોય. તો એ રીતથી આમ કામની વહેંચણી નથી થતી, પણ ડબલ એન્જોયમેન્ટ હોય છે. ડબલ ક્યાં વાત છે, એટલે સરસ. તમે આમ મોજમાં ને મોજમાં બ્રેકો ફેલ કરના હોય એ મને લાગે છે અમારા પર આક્ષેપ લગાવવામાં આવે છે બ્રેક. જી જી જી, એટલે આપણે કોઈને કહીએ નહીં કે કોણે લગાવ્યો હતો, પણ મને એવું લાગે છે કે સારથીનો ખાલી રથનો વાંક થોડી હોય તો ઘોડાનો વાંક હોય. આઈ લવ યુ જસ્ટ. તો આ કરી રાખો, પણ એ બહુ જ સરસ વસ્તુ છે કે તમે એકબીજા માટે જો પ્રત્યક્ષ ન હો પણ પરોક્ષ રીતે તો તમને ખબર જ હોય કે આ વ્યવસ્થિત રીતે થઈ જ ગયું છે, એટલે એકબીજાના ક્લોન્સ એવું એવું કહી શકાય, ક્રિએટિવ ક્લોન્સ ઓફ ઈચ અધર, ધ બરોડા પેર. તો વિનીત સર, તમારું શું કહેવું છે? તમે આજ આજ પર્સપેક્ટિવ છે તમારો સેમ, પણ એકચ્યુઅલી મેજરલી રાઇટિંગનું જે કામ હોય છે કે જે મેઇન કોર છે, એકચ્યુઅલી રાઇટિંગ ના હોય ત્યાં સુધી બીજું કશું આગળ કંઈ પણ કરો એ કંઈ મહત્ત્વનું હોતું નથી. તો રાઇટિંગની જે કોર સ્ટ્રેન્થ છે અમારી બધાની, એ રાહુલ છે. એનો કન્સેપ્ટ, વિઝ્યુઅલાઇઝેશન એ સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એ પહેલાં ઓનબોર્ડ પર આવે છે અને આઈને જુસ્સાથી એ વાર્તા કે વાર્તા કે એટલે તમને વિઝ્યુઅલાઇઝેશન થાય અને પછી તમારું કામ એ હોય છે કે એ જે વિઝ્યુઅલાઇઝ કરે એ કરાવે છે તમને, એને ગમે તે રીતે એક્ઝિક્યુટ કરો. કોઈ પણ ચેલેન્જીસ આવે, બેટલ ફિલ્ડ જેવી સિચ્યુએશન પણ આવે, ઘણી વખત એવું બી લાગે કે ફિલ્મ હવે એક્ઝિક્યુટ નહીં થવાની, એવી સિચ્યુએશનમાં પણ ઊભા રહીને એના વિઝનને એક્ઝિક્યુટ કરવાનું. મને લાગે છે મારો મોટાભાગનો રોલ અને મારી ટીમનો, આખી ટીમનો મોટાભાગનો રોલ એ હોય. પોસ્ટ પ્રોડક્શન અને પ્રોડક્શન તો બધા મળીને સાચવી લેતા હોય. હા, પ્રી પ્રોડક્શન, પોસ્ટ પ્રોડક્શન અને પ્રોડક્શન. એટલે એક્ચ્યુઅલી રાહુલભાઈ પેપર પર ફિલ્મ બનાવે છે અને પેલા સ્ક્રીન પર ફિલ્મ બનાવે છે. પણ ત્યારે એવું બન્યું છે કે એઝ એઝ ડિરેક્ટર્સ યુઝ્યુઅલી અમે તો કેવા ભાત ભાતના ડિરેક્ટરો સાથે કામ કરતા હોઈએ છીએ, તો એમાં ક્યારેક ક્લેશ થતો હોય ત્યારે શું કરવું? કારણ કે એઝ ટુ ડિરેક્ટર્સ, ટુ કેપ્ટન્સ ઓફ ધ શિપ હોય કે ઓકે, તો પછી ક્રિએટિવ ક્લેશ જો કોઈ થાય તો ચેતન પણ હોય છે, તો અમારા ત્રણ માંથી એવું છે કે બધાને ગમવું જોઈએ આઈડિયા, કોઈ એક તો એ સ્ક્રીન સુધી પહોંચે, કોઈ એક જણને ના ગમે એનો મતલબ 33% ઓડિયન્સ નથી ગમવાનો. બીજી એક બહુ જ મસ્ત વસ્તુ છે જે રેવા પછી મેં જોયું છે કે એવા બહુ ઓછા ડિરેક્ટર હોય કે જેમની ટીમ ફરી એમની સાથે કામ કરવા માંગે. એન્ડ બરોડા ટોકીસ એટલે રાહુલ સર અને વિનીત સર ની ટીમ એવી છે કે એમને એડીસ બહુ જ ઓછા ચેન્જ થાય એમ. અને આ ફિલ્મ એટલે વિકીડામાં પણ અમે લોકોએ 32 ડેઝ નું શેડ્યુલ ડિઝાઇન કર્યું હતું, પણ 27 ડેઝમાં અમે લોકોએ રેપ કર્યું. એમણે જેમ કીધું કે ભાઈ શેડ્યુલ્ડ ટાઈમ પહેલા એ ફિલ્મ પતી ગઈ અને એનો આનંદ જેને સૌથી વધારે હોય એ વ્યક્તિ તરફ હવે હું વળીશ, એ છે ફિલ્મના નિર્માતા. ગુજરાતી ઇન્ડસ્ટ્રી એક એવા અત્યારે સ્તરે પહોંચી છે કે ઘણા બધા નિર્માતાઓ આવે છે, ફિલ્મો બનાવે છે, પણ એ કદાચ બીજી ફિલ્મ નથી બનાવતા. બહુ ઓછા નિર્માતાઓ હોય છે કે જે રિપીટ પ્રોડ્યુસર હોય છે અથવા ફિલ્મ મેકિંગ અથવા ફિલ્મ મેકર ગણી શકાય એવા એ પ્રોડ્યુસર્સ હોય છે, અને એમાં એક આગવું નામ છે શરદ પટેલનું. સો શરદ સર, વેલકમ. વી મીટ બ્રીફલી આફ્ટર ચોર બની ધનગાટ કરે અને ત્યાર પછી અહીંયા જ મને ન બોલાવ્યો એનો કંઈ વાંધો નહીં. બટ શરદ સર, એક નિર્માતા તરીકે, નોટ ગંભીર ક્વેશ્ચન એવું નહીં, પણ ખરેખર એક ફિલ્મ બનાવવી બાળક જણવા જેટલું એક ડેલિકેટ પ્રોસેસ હોય છે. એ જેમ એમણે કીધું કે કલમ જ્યારે ઉતરાવે, કલમ તો નહીં પણ હવે જે ઓલું કમ્પ્યુટર પર શરૂ થાય અને એ લેપટોપથી લઈને છેક તમે રિલીઝ જે 8 જુલાઈએ ધમાકો થવાનો છે ત્યાં સુધીની જે જર્ની છે એમાં વિકીડાનો વર્ગોડો, વોટ ડઝ ધેટ મીન ફોર યુ? સો એઝ યુ રાઇટલી સેડ કે એક બર્થ આપવા જેવી જર્ની છે, એટલે આઈ ફીલ કે
પ્રોડ્યુસરની જર્ની એક જ એવી હોય છે કે જે સૌથી લોંગેસ્ટ ટાઈમ હોય છે કોઈ બી ફિલ્મ સાથે, કેમ કે રાઇટ ફ્રોમ ધ ઇન્સેપ્શન. અને એવું બી નથી કે રિલીઝ થયા પછી પ્રોડ્યુસરની જોબ પતી જાય છે. ઇનફેક્ટ લાઈફ ટાઈમ સુધી પ્રોડ્યુસરની રિસ્પોન્સિબિલિટી રહે છે એ ફિલ્મ સાથે શું થાય છે, પાછળ ક્યાં ચાલે છે, કયા પ્લેટફોર્મ પર જાય છે. આ બધા બહુ જ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ હોય છે કોઈ બી ફિલ્મને સક્સેસફુલ બનાવવા માટે. એટલે આઈ ફીલ જર્ની કદી ખતમ નથી થતી, એટલે ઇટ્સ એન ઓનગોઈંગ પ્રોસેસ લાઈક રેઝિંગ અ ચાઇલ્ડ. તો વોટ વુડ યુ સે અબાઉટ ધીસ ચાઇલ્ડ, આ બાળક જે તમે અને એમાં આને ગ્રીન લાઇટ કર્યું તમે, એ પાછળનું શું કારણ? સો રાહુલ વિનીત સાથે મારા બી ઘણા જૂના ટર્મ્સ છે. અમે વી હેડ બીન ફ્રેન્ડ્સ, અને જ્યારે શોર્ટ ફિલ્મ્સ કરતા હતા ત્યારે અમે લોકો જોડે શોર્ટ ફિલ્મ્સ કરતા હતા. એ વખતથી વિચારતા હતા કંઈક ફ્યુચરમાં જોડે કામ કરીશું, પણ કદી એવો મેળ નહોતો પડ્યો. અને જ્યારે મેં અને શ્રેયાંશીએ અમે જ્યારે જોડે સ્ક્રિપ્ટ સાંભળી, એટલે અમે નરેશન કર્યું. રાહુલ ઇઝ વેરી ગુડ વિથ નરેશન્સ. અમે નરેશન કર્યું એટલે વી કુડ વિઝ્યુઅલાઇઝ ધ ફિલ્મ કે ભાઈ આ ફિલ્મ તો કરવી જ છે. અને છેલ્લો દિવસ પછી ઇટ વોઝ લોંગ ગેપ કે ગુજરાતી ફિલ્મ માટે અમે બી કોઈ સારી ફિલ્મ વિચારી રહ્યા હતા કે કરીએ. અને મલ્હારને હું છેલ્લો દિવસ પછી અમારે કોઈ ઓપોર્ચ્યુનિટી નથી આવી કે અમે સાથે કામ કરીએ. સો દેટ વોઝ વન ઓફ ધ રીઝન કે સ્ક્રિપ્ટ ગમી એન્ડ વી વર કોન્ફિડન્ટ કે ભાઈ આને આપણે એક્ઝિક્યુટ કરીએ. અને દેન ઓબ્વિયસલી ફ્રેન્ડ્સ હતા એટલે ઇટ વોઝ અ ડિસિઝન કે યસ લેટ્સ જમ્પ ઇન ટુ ઇટ. ઓબ્વિયસલી છેલ્લો દિવસ પછી તમે તાશ્કંદ ફાઇલ્સમાં બિઝી થઈ ગયા, તેઓ થિયેટર ફાઇલ્સમાં બિઝી થઈ ગયા, અને લગભગ બધા જ થિયેટરોમાં તમે આજે બી તમે જાઓ એ એક જ નામ સુપર સ્ટાર ઠાકર મલ્હાર. ત્રિવ્યા વિકીડાનો વર્ગોડો ટાઇટલ મલ્હારે આપ્યું છે. ક્યા બાત હે, વાહ ભાઈ વાહ. તો પિક્ચરનું નામ પણ આપવા માંડે, પેલી બધું જ કરી તો આ કહે એલું એમને ના થાય કે ભાઈ હું ટાઇટલ આપીશ એમ, બાળકનું નામકરણ કરીશ. વાહ ભાઈ વાહ, સરસ અને બહુ જ કેચી એવું ટાઇટલ છે. અને એક તમને સવાલ સર, કારણ કે ઘણા બધા એસ્પાયરિંગ રાઇટર્સ અથવા એસ્પાયરિંગ મેકર્સ જ્યાં સુધી આ પહોંચવાનું છે, સો વોટ ડઝ શરદ પટેલ લુક એટ ઇન અ પ્રોજેક્ટ? સો આઈ ફીલ કોઈ બી પ્રોજેક્ટ હોય, ડઝન્ટ મેટર વેધર કોમેડી છે, હોરર છે, થ્રિલર છે, આઈ થિંક એક સ્ક્રિપ્ટની જર્ની એક લોજિકલ સેન્સ બનવો જોઈએ અને રિલેટેબિલિટી આવી જોઈએ, રાઈટ? તો આઈ ફીલ હરેક ઓડિયન્સ, બિકોઝ હરેક જોનરાની ફિલ્મ માટે પોતાની ઓડિયન્સ છે, પણ જ્યારે એક ઇમોશન્સ અને એક જર્ની સાથે કેરેક્ટર સાથે તમે કનેક્ટ કરી શકો, સો દેટ ઇઝ વોટ આઈ થિંક યુ નો રાઈટર. તમે તમે વિકીડા સાથે કનેક્ટ કરો છો? ડેફિનેટલી. એવું આવી તીન દેવીઓ હતી ખરી, જ્યારે ક્યારે કોઈક સમય આમ તીન દેવીઓ હતી? એ બધાની લાઈફમાં હોય એવું નથી, બધાની જર્નીમાં કંઈ ને કંઈ ફેઝિસ તો આવે જ. તો આખું બેકફાયર થઈ જાય, આખું ગોળ થઈ જાય. નહીં, મારો મેઇન ક્વેશ્ચન હતો કે તમને કયું જોનર ગમે છે? હરિયાળી એમ. તો તમારા ઘરે જે આટલું સુંદર મજાનું ગુલાબ ઉગ્યું છે એને જુઓ ને ક્યારેક, ગુલાબ એટલે સ્વીટી ભાભી એમના ઘેરથી, અને આ આ પુષ્કર માલપાણી એટલે કે માલી, એ અમાર કમનસીબે મારા પાડું છે. હલો, જય શ્રી કૃષ્ણ. થોડું નહીં બોલતો, કઈ વાંધો નહીં, સમજી. તો શું કરવા અહીંયા ગુડાણો છો? મહારાષ્ટ્રના રાજકારણમાં સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપવો જોઈએ ને એ વિશે ચર્ચા કરવા આવ્યો છું. અરે એન્ટ્રી છે મારી આજને એપિસોડમાં, સ્ક્રિપ્ટ વાંચો તો ખબર પડે ને કયું કાર્ડ મળી ગયું છે, એટલે પછી સ્ક્રિપ્ટ કોણ વાંચે? હા આ શું લખ્યું છે ખબર છે? હમણાં દેખાડું તો ખબર પડે, એમ લખ્યું છે કે તમે તમારી મેળે ફોડી લેજો. આ જો બીજું નવાઈના એન્કર બન્યા છો, લડી લેજો તમે. જો મને ક્યારે આ લોકો આવું બધું વંચાવતા નથી એટલે ખબર નહીં. કેમ છો પેલાણી? જીનલ એમનું નામ, જીનલ બેલાણી છે. તમે ઊંધું કેમ બોલો છો? આઈ નો, પણ એમને બધું ઊંધું નામ જ ગમે છે. એ પાણીપુરીને પણ પૂરી પાણી કહે છે. વાહ વાહ વાહ, સરસ. એક સાથે બે બે પ્રમોશન. હા, એક જ એપિસોડમાં બંનેનું કરી નાખ્યું પ્રમોશન. જી જી જી, ખરું. અરે એ આ તો આ તો ઓલા બોલિવૂડ હિન્દી કરેક્ટ. તો એ ગીત ગાઈ નાખો.
કોપીરાઇટના પૈસા તું આપીશ. આ અમારા પ્રોડ્યુસર આસિફભાઈ છે ને, એ ઝેરોક્સ કોપી કરાવને પૈસા નથી આપતા. મીરુ એલા ઉન્નારુ. અરે એક મિનિટ, અમારે બધું ઉપર થઈ જાય છે. શું તમે શું પૂછ્યું એમણે? એ અમારી પર્સનલ મેટર છે, બધાને ના કહેવાની હોય. તમે કેમ છો? હું મજામાં જ છું. અચ્છા એવું એને પૂછ્યું? ના, એવું મેં કીધું. અચ્છા શું જવાબ શું આપવાનો? હું તો કહેતો હતો મીરુ નન્નો પેલી ચેસુ પૂંટારો. એટલે શું? શું કુંડાળો? મને નથી ખબર, એટલે તો હું પૂછું છું. તમે મારી સાથે લગ્ન કરશો? અરે યાર, આઈ ડોન્ટ માઈન્ડ. પૂછો પછી. આઈ ડોન્ટ માઈન્ડ. મને વાંધો નથી. એક્ચ્યુઅલી એક મિનિટ, એક મિનિટ. તમે મને પૂછો ને કે આને શું કહેવાય, તો મેં એવું ઓજસને કીધું. તો હું સ્વીટી ભાભીને બધું કહી દઈશ અને એ પછી તમને ધોતિયાની જેમ ધોઈ નાખશે. એક્ચ્યુઅલી આ વિકીડા માટે હતો. તું ખરું છે ને નક્કી કરતી? પેલી ચેસ કુંડાળો ચેસ રમવા આવી છે. ચેસ રમવામાં કંટાળો આવે છે એવું બધું. યસ, ચેસ કુંટારા પોલીસ સ્ટેશન નાલા સોપારા. આ આટલું મને સમજાવો. પણ આ જે તમે બધું આ બોલો છો ને તમે, એ હું સ્વીટી ભાભીને કહી દઈશ એટલે પછી તમને ધોઈ નાખશે. હું કઈ ધોતી હોઉં છું કે ધોઈ નાખશે? અરે એટલે તમારા છોતરા કાઢી નાખશે. એ ચણો છું કે મારા છોતરા કાઢી નાખે? અરે માળી, એ તને તોડી નાખશે એમ. હું કઈ આઠાના પાવલી નાખવાનો ગલ્લો છું કેમ? ઘા કરીને તોડી નાખે. જપતા જ નથી. તમારે કોઈને પ્રયત્ન કરવા છે કઈ સમજાવવાના? ના ના, હમણાં રહેવા દો, મારી પાસે ટાઈમ નથી. મેં છે ને અપોઇન્ટમેન્ટ આપેલી છે. શું શું આપી છે? શરદ સર ને. અરે એપોઇન્ટમેન્ટ આપી આણે ના લેવાની હોય? શરદ સાહેબ, હું તો તમે જીવનમાં બધા હંમેશા અઘરા કામો જ હાથમાં ઉપાડે, પૂરા પણ કર્યા છે. જેમ કે અર્બન ગુજરાતી ફિલ્મોનું ટેકઓફ નહોતું થયું ત્યારે તમે છેલ્લો દિવસ બનાવી, પછી તાશગંદ ફાઇલ જેવી ફૂકી નાખશે, તાશગંદ ફાઇલ જેવી અઘરી ફાઇલ ખોલી. કંદ લેવો, નામ બોલવું અઘરું છે. આવા અઘરા કામો તમે કરો છો તો શું છે, મારું પણ એક અઘરું કામ છે, મારાથી થતું નથી, તમે કરી આપો ને. બોલો. આ અમારે 50 રૂપિયા છે, એના 5 લાખ કરી આપો. આમાં સરસ. તમે શરદભાઈ ને આમ બેબીઓને તમે આખું આવું બધું ફ્લટિંગ બધું કર્યું, શરદ સરની સાથે આમ લગભગ ગોળતાણા જેવું કર્યું, તો વિનીત સર, રાહુલ ભોળે સર, એમને એમના પર કોઈ 25 કે નહીં? મલ્હાર જે રાઇટરોએ લખીને આપેલા, પણ હું એ 25 મારીશ નહીં. શું છે, એ રાઇટરોના પંચ માટે હું મારા કરિયરનું પંચિંગ મશીન થોડું બનાવી નાખું. કાલ સવારે ઉઠીને હું આમની પાસે કામ માંગવા જઉં, તો આ લોકો એ પંચો સાંભળીને મને પંચ મારશે, એટલે આપણે એ નથી કરવું. એમાં તો હું સહમત છું, વગર પંચે બી પૂરું કરી નાખે. ચલો તો હું જઉં. ભાઈ 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 ભાઈ, આ તમે જે આ બધું જે આ વેશ ધારણ કર્યો છે, માલ પાણી જે બન્યા છો, એ આ સોનું તને મારા પર ભરોસો નહીં કે માં પોલીસ જ હતા ને?
તમને લાગે છે આ અમારા પ્રોડ્યુસર છે મને રિયલ સોનું આપે, મારું હોય એ લઈ લે એમ છે. નહીં માનો, ગઈકાલે લંચ માટે હું ભરૂચની સિંગ લાવેલો 40 રૂપિયાની, એ ખેંચીને ખાઈ ગયા. કોન્સ્ટિપેશન થયું એને બાય બોલ્યા. મશરૂફ અભી ગૌર ફરમાઈએ ના ફરમાય, કેમ બહુ બધું બોલે તું? આ જેબાજ શરીફ નો ફોન હતો. મશરૂફ એ મલ્હાર ઠાકર જેવા લાગતા નથી, એ મલ્હાર ઠાકર જ છે. અંજલી તુમ કિસી કી હો જાઓ યે હો નહીં સકતા, ઓર મેં તુમ્હે કિસી કી હોને નહીં દુંગા. સુનિલ ઠાકર જી, સુનિલ 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 ઠાકર અન્ના, એટલે સુનિલ શેટ્ટી ની મિમિક્રી જા. સુનિલ શેટ્ટી ની તો આમ છે, એ રાજુ એ બાબુરાવ કા સ્ટાઇલર રે. તને છે ને સ્ક્રિપ્ટો આગી પાછી મળે છે, એ હેરા ફેરી જોયું બરાબર. આ બાબુરાવ એટલે આ પરેશભાઈ, અમારા જ્ઞાતિ બંધુ પરેશભાઈ રાવલ ની જા. ના ના, પરેશ રાવલ ની તો આમ છે, એની માને દોસ્ત સલી મારી જાડી બાઈડી. જો તું ઝોન બરાબર છે તારો, ગુજરાતી નાટકો, પણ એ સિદ્ધાર્થ રાંદેરિયા સાહેબ. ના ના, રાંદેરિયા સાહેબ ની આમ છે, મારા વાલા પ્રેક્ષકો વેલકમ ટુ ધ બકા બકોડી કોમેડી શો. આ મારી છે ઓજસ રાવલ ની મિમિક્રી છે. કોણ ઓજસ રાવલ? મા બદોલત. મા બદોલત ઈગો હટ કરે મારો મિસ્ટર માઠુંગા. ઈગો હટ, ઈગો હટ હવે ખબર પડી જ્યારે હોય ત્યારે. એ આનામાં કંપની ફોલ્ટ છે, અહીંયા કેમ આવ્યો છે, શું જોયે છે, હવે ખબર પડી અમારી સાથે કેવું થાય છે. ગુડ, પછી ટેવ પડી જશે. આ એટલા માટે હું સાંકી લઉં છું કારણ કે આ મારો થનાર સાળો છે, 2G ગણેશ ગોકાણી એનું નામ છે. યા, હા બોલો, અહીંયા શું કામ? વાય વાય ઇધર મશરૂફ ક્યું હે આપ? આઈકા, હા ગુજરાતી સુપરસ્ટાર છે, ઠીક છે, ગુજરાતી ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળેલા લોકો છે. ક્યા બાત હે, ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસના પ્રોડ્યુસર. સનેડો ના હોય તો કેવી રીતે ચાલે? અરે પ્લીઝ નહીં, સનેડો સનેડો મહેરબાની કર, નહીં, યુ કીપ ક્વાઈટ. તારી ભલી થાય, 4 મિનિટની એન્ટ્રી કરવી જ પડશે મારે. સારી ખુદાઈ એક તરફ, જોરું કા ભાઈ એક તરફ. વાહ ભાઈ વાહ. એ સનેડો સનેડો, એ સનેડો સનેડો, એ સનેડો સનેડો, મલ્હાર ભાઈ નો સનેડો. ઓહો, આજે મલ્હાર ભાઈ છે આવ્યા, જે છેલ્લો દિવસના પહેલા દિવસથી જ છાયા. વાહ વાહ, ઓહો વાહ, લાખો છોકરી એમની પાછળ મરે. ઈચ્છુક બેબલીઓ, હા પણ એ પરિણીતિ પાછળ ફરે. લાલ સનેડો સનેડો સનેડો, એ સનેડો સનેડો, એ સનેડો સનેડો, મલ્હાર ભાઈ નો સનેડો સનેડો સનેડો. આહા લા 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 સનેડો. કીપ ક્વાઈટ. મોનલ જીનલ ને માનસી છે અહી. વાહ, બકા બકુડી માં સુંદરતા છે વધી. એક સાથે ત્રણ ત્રણ હીરોઈનો એક ફિલ્મ માં આવશે 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 આવશે. સિનેમા હોલ માં ધૂમ મચશે. લાલ સનેડો સનેડો સનેડો, એ સનેડો સનેડો, વિકીડા નો સનેડો સનેડો સનેડો. ત્યાં ત્યાં વ્યવસ્થિત ગાજો એ બરોડા છે આખું. ગરબા નો ઘટ છે. લાલ સનેડો
શરદ પટેલ ભાઈ ની બોડી છે ખરી 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 રાહુલ ભાઈ વિનીત ભાઈ એ પિક્ચર લખી ડિરેક્ટ અને એડિટ કરી મલ્હાર સાથે કઈ હિરોઈન નું જામશે જાણવા માટે જુઓ વિકીડાનો વરઘોડો એ વરઘોડો વરઘોડો એ વરઘોડો વરઘોડો વિકીડાનો વરઘોડો વાહ ભાઈ વાહ મજા આવી એક નંબર તો આ હતી ટીમ વિકીડાના વરઘોડાની અમારા બધા તરફથી આખા ધબકા બકુડી કોમેડી શોની ટીમ તરફથી આ વરઘોડાને ખૂબ ખૂબ બધી શુભકામનાઓ છે અને આ પિક્ચર એવી નીવડે કે જે પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હોય અને આલ્બમમાં મૂકી રાખ્યું હોય અથવા જે પ્રી વેડિંગ સોંગ શૂટ કર્યું હોય અને વારે તહેવારે જ્યારે જ્યારે ફેમિલી ભેગું થાય અને ફરી ફરી જોઈ અને એ વાતો યાદ કરે એ પ્રસંગો વાગોળે એવી રીતે આ ફિલ્મ અજરામર થઈને રહે એવી ખૂબ ખૂબ બધી ઢેર સારી શુભકામનાએ ઇસ ફિલ્મ કો. ત્યાર સુધી આપ સૌ લોકો ખુશ રહેજો, આનંદમાં રહેજો અને હર હંમેશ જિંદગીને આબાદ કરતા રહેજો. ટેન્શનને કરો બ્લોક, ખુશીઓને કરો શેર અને મોજ મસ્તીને કરો ફોલો અને જોતા રહેજો ધ બકા બકુડી કોમેડી શો. આ એક એવો પડાવ આવી ગયો છે જ્યાં જેટલા પણ મહેમાનો અમારે ત્યાં આવે છે એમની એક યાદી અમારી પાસે રહે સદાકાળ. વિકીડાનો વરઘોડો જે સફળ થયા પહેલાં સફળ થયા બાદ પણ એ યાદી અમારી પાસે રહે કે તમે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એના માટે એક નાનકડી સરસ વસ્તુ કરવાની છે. તમારા હસ્તાક્ષર અમારી પાસે હર હંમેશ રહે એના માટે. ગોરધન ચોરધન બે અલગ અલગ છે, આ ગોરધન છે આ ચોરધન છે.